चेरमेन कमिटी एज्युकेशन एंड सीपीडी सफा में निमणूक पामेला सूरत ना जय छेराए सफा विषय माहिती आपी। सफा विषय की माहिती आपता तेमणे जणाव्युं के साउथ इंडिया फेडरेशन ऑफ अकाउंटेंट एशियन कंट्री जेवा के भारत, पाकिस्तान, अफगानिस्तान, बांग्लादेश, मालदीव और नेपाळ माटे कार्यरत छे। सीएना टेक्स अने तेने लगता कायदाओनी सेवा पण पूरी पाड़े छे। સીએ જય છેરાએ જણાવ્યું કે એશિયાને 165 દેશની સંસ્થાઓમાં 193 વધુ સંસ્થાઓ મેમ્બર છે, જેમાંથી એક આપણો દેશ ભારત પણ છે। તેમણે જણાવ્યું કે સીએમાં નવા કાયદાઓ આવે જે સમજવાની અને જોગવાઈની પણ જરૂર છે, જેના માટે સંગઠિત થવાની જરૂર છે। એજ્યુકેશન ઓફ સીપીડી વિશેની માહિતી તેમણે આપી। કમિટી એશિયાના સીએ અને કોસ્ટ એકાઉન્ટન્ટ કેવી રીતે ડેવલપ કરવા તે પણ સંસ્થાઓ જુએ છે। ભારતને રિપ્રેઝેન્ટ કરવાની જે તક જય છેરાને મળી છે, તે આગામી દિવસોમાં તેઓ એક રોડ મેપ તૈયાર કરી તેઓને એશિયાની વિવિધ કન્ટ્રીઓની પણ જાતે જ મુલાકાત લેશે, રિપ્રેઝેન્ટ કરશે, ભારતને એક સ્ટેપ આગળ લઈ જવાની તત્પરતા બતાવી હતી। વિદ્યાર્થીઓએ તેમને અપીલ કરતા જણાવ્યું કે સીપીડીમાં મેમ્બરોએ ટ્રેન કરવા અને ડેવલપ કરવા માટે તેઓ તત્પર છે। સુરતનો વિદ્યાર્થી હવે ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી એકબીજાના સંપર્કમાં રહી શકશે। સીપીડી વિવિધ ટોપિકને પણ કમ્બાઈન કરશે અને નવી તકો મેમ્બર્સને પૂરી પાડશે। હેલો ફ્રેન્ડ્સ, હું છું સીએ જય છેરા। હાલમાં જ મારી નિમણૂક થઈ છે ચેરમેન તરીકે કમિટી ઓન એજ્યુકેશન એન્ડ સીપીડી સાફામાં। આપની જાણકારી માટે સાફા એટલે સાઉથ એશિયન ફેડરેશન ઓફ એકાઉન્ટન્ટ્સ, તેની અંદર ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, માલદીવ્સ, નેપાળ જેવા એશિયાની બધી જે દેશો છે તે બધાનો સમાવેશ થાય છે। સાફા શું કરે છે તેના વિશે તમને જણાવું તો, જેવી રીતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા એ ભારતમાં એકાઉન્ટ્સ અને ફિનાન્સને લગતી દરેકે દરેક વસ્તુ જોઈએ છે, ટેક્સ હોય, એકાઉન્ટ્સ હોય, લો હોય, તો એના માટે આ ઇન્સ્ટિટ્યૂટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા પોતાની સેવાઓ પૂરી પાડે છે। તે જ રીતે અલગ અલગ દેશોની અંદર પોતપોતાની રાષ્ટ્રીય સંસ્થા છે, એ બધી જ સંસ્થાઓની એક મહાસંસ્થા એને કહેવાય આઈફેક, ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ એકાઉન્ટન્ટ્સ। એની અંદર 165 દેશની સંસ્થાઓ, 193 સંસ્થાઓ મેમ્બર્સ છે, જેમાંથી એક આપણો ભારત છે। તો એ જયારે થાય, એની ડિસ્કશન થાય ત્યારે શું થાય કે યુરોપની અંદર જર્મની હોય, ફ્રાન્સ હોય, એ બધાના ઇસ્યુ જુદા છે, ત્યાં વોલમાર્ટ છે, અને આપણે ત્યાં ભારતમાં, બાંગ્લાદેશમાં, નેપાળમાં નાની નાની દુકાનો છે। જો બધા માટે સરખું જ એકાઉન્ટ થઈ જાય કે સરખા નિયમ બની જાય તો કદાચ આપણી સંસ્થાઓ માટે બહુ અઘરું પડી જાય આપણા બિઝનેસ માટે। એટલે આપણે આપણા બધા જે દેશો છે જે એક સરખી કન્ડિશન્સમાં જીવે છે અને બિઝનેસ કરે છે, તેના માટે આપણો અવાજ અને આપણું વર્ચસ્વ વ્યવસ્થિત રહી તેના માટે આપણે સંગઠિત થવાની જરૂર છે। એના માટે છે સાઉથ એશિયન ફેડરેશન ઓફ એકાઉન્ટન્ટ્સ, એની એક અગત્યની જે આપણી કમિટી છે તે છે એજ્યુકેશન એન્ડ સીપીડી, જેનો અત્યારે ચેરમેન મને બનાવવામાં આવ્યો છે। આ કમિટીના મુખ્ય બે કામ છે। પહેલું, એજ્યુકેશન, એ વિદ્યાર્થીઓ માટે છે। વિદ્યાર્થીઓ માટે સારામાં સારું એજ્યુકેશન કેવી રીતે પૂરું કરવું આપણા દેશોમાં, કારણ કે ભવિષ્ય આપણા દેશોનું છે, એશિયાનું છે ભવિષ્ય। અને બીજું છે તે સીપીડી છે। સીપીડી એટલે કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ। તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની ગયા તેનો અર્થ એમ નથી કે વાત પૂરી થઈ ગઈ, હવે તો શરૂ થઈ છે। હવે તમારા માટે રોજ રોજ નવા કાયદાઓ આવે છે, પછી ઇન્કમટેક્સ હોય કે જીએસટી હોય કે પછી કંપની લો હોય, અલગ અલગ પ્રોવિઝન્સ, અલગ અલગ જોગવાઈ હોય, તે ઉપરાંત ટેકનોલોજીની કારણે ઘણું બધું નવું થતું હોય, તો આપણા એશિયાના અલગ અલગ દેશોના જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ છે, કોસ્ટ એકાઉન્ટન્ટ્સ છે, એને કેવી રીતે ડેવલપ કરવા લગાતાર એ આ કમિટી જોઈ છે। તો હા, આ કમિટીનું કામ છે, મને ગયા કાલે જ ચેરમેનશીપ મળી છે અને કાલે જ એની પહેલી મિટિંગ છે, જે મિટિંગમાં અમે ડિસ્કસ કરશું આ વર્ષનો આખો રોડમેપ કે અમે ઇન્ડિયામાં, પાકિસ્તાનમાં, બાંગ્લાદેશમાં કયા કયા પ્રોગ્રામ કરશું। આ પહેલા ચેરમેન તરીકે મારી નિમણૂક અત્યારે થઈ છે, આ પહેલા હું આ કમિટીમાં સભ્ય હતો અને તેથી જ મને એક લક્ઝરી મળી છે કે ભારત સરકાર તરફથી પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ્સ બધે જ ફિઝિકલી જઈને અલગ અલગ પ્રોગ્રામ્સ કરવા, એટેન્ડ કરવા, એઝ અ સ્પીકર જવું, એઝ અ કોઓર્ડિનેટર જવું, ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવું, આ તકો આગળ મળી છે। હવે ચેરમેન તરીકે હજુ વધારે તક મળશે અને તેનાથી હું ઇન્ડિયાને હજુ એક સ્ટેપ આગળ લઈ જઈ શકું અને ગુજરાતમાંથી સુરત હોવાને કારણે કદાચ એમ કહી શકાય કે સુરત આજે એશિયા માટે પ્રતિનિધિત્વ કરી રહ્યું છે। જયભાઈ, આપણે કેટલા વર્ષ માટે આપણી નિમણૂક થઈ છે અને આનાથી તમારા વિદ્યાર્થીઓને શું લાભ થશે? આમાં નિમણૂક એક વર્ષ માટે થઈ છે, આમાં દર એક વર્ષે તમારો રોલ બદલાય। આ જે સાફા છે તેમાં ઘણી બધી અગત્યની વસ્તુ છે। આ અગાઉ
હું પીડીસી નો ચેરમેન હતો, એટલે પ્રોફેશનલ ડેવલપમેન્ટ કમિટી, એટલે કે જે અલગ અલગ તકો નવી ઉભી થાય છે પ્રોફેશનલ્સ માટે, તેનો ચેરમેન હતો. હવે હું સ્ટુડન્ટ્સ અને સીપીડી નો ચેરમેન છું. એ રીતે દર વર્ષે તમારું પ્રોફાઇલ બદલાય, એક વર્ષની નિમણૂક છે. અને સ્ટુડન્ટ્સને શું ફાયદો થશે? તો સ્ટુડન્ટ્સમાં એવું છે, હવે ફોર્ચ્યુનેટલી કોવિડને કારણે બધી જ વસ્તુનું નુકસાન નથી થયું. એક ફાયદો એ પણ થયો છે કે આપણે ઝૂમ અને બીજા બધા બ્લુ જીન્સ જેવા પ્લેટફોર્મથી એકબીજા સાથે આજે બહુ ઇઝીલી સંકળાઈ શકીએ છીએ. તો આ જે બી દેશો છે ને એશિયાના, તેના વિદ્યાર્થીઓને એકબીજા સાથે ઇન્ટરેક્શન કરવાનો મોકો મળશે. તમે સુરતનો વિદ્યાર્થી અહીંયાથી બેઠા બેઠા બેંગ્લોર, કરાચી, ઢાકા, કોલંબો ના વિદ્યાર્થી સાથે ડિસ્કસ કરી શકશે. આનો એક મેજર ફાયદો એ થશે કે જયારે યુરોપિયન કન્ટ્રીઝ અને અમેરિકન કન્ટ્રીઝ ભવિષ્યમાં કંપની જયારે આવશે આ બધા દેશોમાં, ત્યારે એ લોકોને જે એકાઉન્ટની સિસ્ટમની સુવિધા મળશે, ત્યારે લીડ કોણ કરશે? ભારત. આ જેટલા દેશો છે એમાં સૌથી મોટો લીડર કોણ છે? ભારત. એટલે તમને આખા એશિયાનું કામ ભારતમાં આવી શકે તે પ્રમાણે આપણે વિદ્યાર્થીઓને ટ્રેન કરશું. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે જેનું કઈ પોતાનું કામ વધારવું છે અથવા એમાં ડેવલપમેન્ટ કરવું છે, તો એ લોકો આ વસ્તુનો લાભ કેવી રીતે લઈ શકે? એના માટે આપણે સીપીડી છે, કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ. આ સીપીડી જે કમિટી છે સાફાની, તે દરેકે દરેક જે સંસ્થા છે એની સંસ્થા કોણ કોણ છે? ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ ઓફ ઇન્ડિયા, ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાકિસ્તાન, શ્રીલંકન ઇન્સ્ટિટ્યુટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, અફઘાનિસ્તાનની ઇન્સ્ટિટ્યુટ, નેપાલ, આ બધી જ સંસ્થાઓ. તો એ બધા મેમ્બરને પહેલા કહેશે કે ભાઈ તમે સીપીડીમાં અત્યારે તમે શું કરી રહ્યા છો, કેટલા કલાક તમે ફાળવો છો, કયા કયા ટોપિક લો છો, એ બધાને કમ્પાઇલ કરશો. એ કમ્પાઇલ કરવા પરથી એક કોમન પ્લેટફોર્મ, એક કોમન મિનિમમ પ્રોગ્રામ તૈયાર કરશું. અને એના માટે આપણે વર્લ્ડ વાઇડ એક્સપર્ટ્સને પણ લઈશું. આ ઇફેક્ટના એક્સપર્ટ્સ પણ આ કમિટીમાં આવશે અને તે પ્રમાણે આપણે મેમ્બર્સને ટ્રેઇન કરશું. પછી એ ટેક્સેશન હોય, ટેકનોલોજી હોય, ફિનાન્સ હોય, IFRS હોય, અલગ અલગ નવી ફિલ્ડ્સ છે. તો કઈ કઈ નવી તકો છે એનું આપણે મેમ્બર્સ માટે બુકલેટ બહાર પાડશું, વેબસાઇટ પર મૂકશું, એ લોકોને ઇમેલ્સ મોકલશું. તો આ રીતે મેમ્બર્સને આપણે ડેવલપ કરશું નવી તક માટે. અંતમાં આપ તમારા જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મિત્રો છે અથવા જે વિદ્યાર્થીઓ છે એને શું સંદેશ પાઠવશો? ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ વિથ ફ્રેન્ડ્સ અને વિદ્યાર્થીઓ, તો એ જ કહી શકાય કે નાઉ યુ નો વી હેવ ઓપન્ડ અપ ટુ અ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી. જો આજે IT ઇન્ડસ્ટ્રીમાં આખી દુનિયા ઇન્ડિયા તરફ જોઈ રહી છે, તો નેક્સ્ટ જે ઓપોર્ચ્યુનિટી સૌથી મોટી તે છે ફિનાન્સ, ટેક્સેશન અને રિપોર્ટિંગ. અને એના માટે જો કોઈ સૌથી સક્ષમ હોય તો ઇન્ડિયન્સ છે. અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ માટે વન્ડરફુલ ઓપોર્ચ્યુનિટી છે. તમે તમારું વિઝન લોકલ નહીં રાખતા, ગ્લોબલ રાખો અને કન્ટિન્યુઅસલી પોતાને ડેવલપ કરો, વર્લ્ડ વાઇડ નેટવર્ક ઉભું કરો અને ચોક્કસપણે યુ વિલ સક્સીડ. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.